જીવન ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું સૈયદ એજાજ જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલ કાદરસાની નાલ નાનપુરા સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના યુવા આગેવાન શ્રી મુકદ્દર રંગોનીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને હાર્દિક પટેલની મુલાકાતે સુરતના મોટા મોટા મહાનુભાવો આવ્યા હતા. સુરતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરીને સુરતના સ્થાનિક લોકોના વિવિધ પ્રશ્નોને નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. પાર્ટીના જેટલા પણ મજબૂત લોકો હોય, જેટલા પણ પાર્ટી સાથે જોડાયેલા લોકો છે, એ તમામ લોકોને પાર્ટી માન સન્માન આપે અને આપણા મહાન સુરતના લોકો માટે આપણે સતત પ્રયાસ કરીએ કે લોકોને ન્યાય મળે એ કામ કરવાનો પ્રયાસ હું કરી રહ્યો છું. અને આવનારા દિવસમાં એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરતમાંથી 7-1 સીટ વિધાનસભાની કોંગ્રેસ પાર્ટી જીતે અને 2022માં સરકાર બને એવો પ્રયાસ અમારા સૌનો રહે છે. મનસુખભાઈ કેન્દ્રીય મંત્રી છે અને એમની જવાબદારી બને કે રાજ્યના તમામે વર્ગ માટે કામ કરે, કોઈપણ સમાજને ગુમરાહ કરવાનું કામ ન કરવું જોઈએ. અને હું માનું છું કે આજે મોંઘવારીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જવાબ આપે જેથી કરીને લોકોને રાહત મળે. મારા નામ મુકદ્દર રંગોની. અભી યહાં હાર્દિકભાઈ આઈ થે કેટલી આઈ? હાર્દિકભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસ કે કાર્યકારી પ્રેસિડેન્ટ હૈ ઓર વો યુવાઓ કા જોશ બઢાને આઈ થે સુરત મેં ઓર સુરત મેં જો 12 સીટ હૈ ઉસકે બીજેપી કે સામને ઓર આપકે સામને જો હમે લડના હૈ હમારા ઉત્સાહ બધાને હાર્દિકભાઈ આજે તો યહાં સબ તૈયાર હૈ આપકે જો ચાહને વાલે કોંગ્રેસ કો ચાહને વાલે ઓર જો લોગ હૈ વો કોંગ્રેસ કો વોટ દેગે ઓર કોંગ્રેસ કો જીતા કે રહેંગે. ઓકે ચાલો सब्सक्राइब कीजिए हमारे चैनल को और दबाइए इस बेल आइकन को हमारा आने वाला वीडियो सबसे पहले देखने के लिए.